ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોશોક માટે લૂંટ કરતી ટોળકીના 5 રીઢાઓને ઝડપી પાડીને ઘાતક હથિયારો પણ કબજે કરી લીંબાયત પોલીસ મથકના નોંધાયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીને આધારે લીંબાયતમાં ગત 8મી મેના રોજ ગોળાદરા આરડી ફાટક પાસે રાત્રિના સમયે લીંબાયત ખાતે રહેતા ગુલઝાર શેખને ચપ્પુ મારીને લૂંટ કરીને ભાગી છૂટ્યા હતા. 5 રીઢાઓ મનીષ ઉર્ફે પપિયા પાટેલ, વિનોદ ઉર્ફે ચીજે 5 ચૌહાણ, કોમલસિંહ ઉર્ફે સોનિયા રાજપૂત, રાહુલ ઉર્ફે બેડિયા મહાજન અને કમલેશ ઉર્ફે કેતન પાટીલને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા અને પૂછપરછ કરતા રીઢાઓ ઉપરોક્ત ગુનાની કબૂલાત કરી હતી. ગઈ તારીખ 8/5/2018 રોજ લીંબાયત વિસ્તારમાં ગોડાદરા રોડ ઉપર એક ઈસમને 5 અજાણ્યા ઈસમોએ લૂંટના ઈરાદે ઘેરી લીધેલો અને એની પાસે રકમની માંગણી કરેલી, પરંતુ એ ઈસમે પોતાનો બચાવ કરેલો અને આજે લૂંટ કરવા આવેલા હતા 5 ઈસમો એમને છરી અને ચપ્પુના ઘા મારી અને ભોગ બનનાર ઈસમે પ્રતિકાર કરતા ત્યાંથી ભાગી ગયેલા, જે બાબતે લીંબાયત પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો હતો. આ ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચના માણસો રોકાયેલા હતા. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને મળેલ હકીકત આધારે ક્રાઇમ બ્રાન્ચે આજ રોજ 5 માણસોને અટક કરેલ છે. મનીષ, વિનોદ, કોમલસિંહ, રાહુલ અને કમલેશ આ 5 માણસોને લૂંટમાં વપરાયેલ હથિયાર સાથે અટક કરેલ છે. એ 5 માણસો પૈકી મનીષ અગાઉ ખંડણીના ગુનામાં પકડાયેલ છે, તેમજ વિનોદ એ અગાઉ ખૂનના ગુનામાં પકડાયેલ છે. તમામ આરોપીઓને આગળની તપાસ માટે લીંબાયત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવનાર છે. આ ઈસમો અગાઉ પણ ખૂન અને ખંડણી જેવા ગુનામાં સંડવાયેલા હતા. હાલ કંઈ મોટો કામ ધંધો કરતા નતા અને મોસોક માટે વધારે રૂપિયા મેળવવા માટે એ લોકોએ આ ધાડ કરેલી હોવાનું પોતાના નિવેદનમાં જણાવેલ છે. અત્યારે તો આ ધાડનો ગુનો છે એનો ભેદ ઉકેલાય છે. વધુ તપાસમાં આ લોકોએ જે અન્ય ગુનાઓ કરેલા છે એની હકીકત પણ બહાર આવશે. વધુમાં ઝડપાયેલા રીઢાઓ પૈકી મનીષ ઉર્ફે પપિયા પાટીલ તથા વિનોદ ઉર્ફે જીજે 5 ચૌહાણ પાસેથી પોલીસે રેમ્બો છરા કબજે કર્યા હતા, જ્યારે મનીષ ઉર્ફે પપિયા પાટીલ અગાઉ ખંડણીના કેસમાં અને વિનોદ હત્યાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આરોપીઓ મજૂરી કામ કરી પેટીઓ રળતા હોય અને મોશોક માટે લૂંટ કરતા હોવાની કબૂલાત કરી હતી. હાલ તો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રીઢાઓનો કબજો લીંબાયત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત.